नमस्कार, हूँ छू अल्पा परमार। सुपरफास्ट समाचार में आपनु स्वागत छे। साबरकांठा जिल्लाना प्रांतिजना हाट समाने एप्रोच रोड पर आवेला गोपीनाथ सोसायटी खाते छेल्ला 5 दिवसथी पाणीनी बूमराह। रजूआत बाद पण प्रांतिज नगरपालिका द्वारा कोई ज कार्यवाही न थता रहीशो द्वारा पालिका सामे आक्रोश व्यक्त कर्यो छे। तो प्रांतिज पालिका द्वारा स्वच्छता सेवा सप्ताहनी उजवणी टाणे ज पाणीनी समस्या ऊभी थता पालिकानी सेवाओ पर अनेक सवालो ऊभा थया छे। साबरकांठा जिल्लाना प्रांतिज खाते साबरकांठा डीडीओ द्वारा आज प्रांतिज तालुका पंचायत तथा प्रांतिज सामूहिक आरोग्य केन्द्र खाते ઓચિંતી મુલાકાत લીધી હતી। તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગેરહાજર સ્ટાફ સામે કાર્યવાહી કરવા તથા તાલુકા પંચાયત અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા રાખવા સૂચના આપી। તો ડીડીઓ દ્વારા ટ્વિટર ઉપર ટ્વીટ કરી તોકતેની સહાયને લઈ કોડીનારના તમામ સરપંચો હવે મેદાને આવ્યા છે। મામલતદારને આવેદન પાઠવી ખેડૂતોની સહાય માટે કરી માંગ। ઈડર ખાતે 23મી રથયાત્રા જનતા કર્ફ્યુ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા સંપન્ન। વલસાડના ધારાસભ્ય દ્વારા લોકોમાં કોરોના વેક્સિનની જાગૃતતા આવે તે માટે આજરોજ સાયકલ ઉપર જઈ લોકોને કોરોના વાયરસ જોવા માટે જાગૃત કર્યા હતા। વિરમગામ APMC ખાતે ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર દ્વારા બજાર સમિતિના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અંગત જવાબદારી સમજી રાજ્યના બજાર સમિતિના પ્રમુખે પદ પરથી રાજીનામું આપ્યું। છોટાઉદેપુર નગર પાસે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા, ચેકડેમ પાસે રોકાતા સરોવર જેવું દ્રશ્ય। બગસરા શહેર અને તાલુકામાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો। રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને માઠી અસર જોવા મળી અને વીજળી પણ ગુલ થતા શહેરમાં અંધારપટ છવાયો। માંગરોળના ચંદવાણા ગામે રિટાયર્ડ આર્મી મેનોનું કરાયું સ્વાગત। અષાઢી બીજે ગઢડા શામરાજી ગામે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા। ભગવાન જગન્નાથના દર્શન લોકોએ ઘરના ઓટલે, પોળના ધાબે, નાકેથી કર્યા। CM રૂપાણીએ પોલીસ અને વહીવટીતંત્રની કાર્યપદ્ધતિને બિરદાવી। ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન। અમદાવાદમાં જગતના નાથ નગરજનો વગર નગરચર્યાએ નીકળ્યા, તસવીરોમાં જુઓ નજારો। માત્ર 5 કલાકમાં 22 કિલોમીટર રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફર્યા। કર્ફ્યુમાં પ્રથમ વખત નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા। અમદાવાદ શહેરમાં 2 કલાકના વરસાદમાં આખું શહેર પાણી પાણી, રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા। કેકા શાસ્ત્રી કોલેજના ખાનગી કરારના વિરોધમાં 72 કલાકના ઉપવાસ। સુદર્શન ચક્રએ દ્વારિકાનું રક્ષણ કર્યું હતું, તેવી જ રીતે રસી ચક્ર આપનું રક્ષણ કરશે, અમિત શાહ। તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV।